સવાર થાય ને પંખીઓનો ખિલખિલાટ થાય શેરીમાં રમવા જઈએ તો ગલુડિયાને રમાડવાનું મન થાય ગાય અને તેનું નાનું વાછડું ને જોવાનું મન થાય અરે મરઘીના બચ્ચાને તો પકડવાનું પણ મન થાય કેટલી સુંદર આ સૃષ્ટિ લાગે છે ઈશ્વરે અદ્ભુત રચના કરેલી છે માતા એ બાળકને જન્મ આપે છે તેને સ્તનપાન કરાવે છે તેનું પાલન કરી તેને મોટું કરે છે આમ બાળકના ઉછેર માટે તેને માતા તેના સર્જન માટે માતાની એક આગવી ભૂમિકા હોય છે અર્થાત પુરુષની જેમ સ્ત્રી પણ પ્રજનન ક્રિયામાં સહયોગી બની નવા જીવોનું સર્જન કરે છે પ્રજનન ક્રિયા માટે સ્ત્રીમાં વિશિષ્ટ પ્રકારના અંગો આવેલા હોય છે પુરુષમાં આવેલા પ્રજનન અંગોને પ્રજનન અંગો અને સ્ત્રીમાં આવેલા પ્રજનન અંગોને માદા પ્રજનન અંગો કહે છે જેમાં આપણે અહીંયા જોઈએ કે માદા પ્રજનન અંગોમાં મુખ્ય ત્રણ ભાગ છે જેમાં એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની અને ગર્ભાશય એ મુખ્ય ભાગો છે જેમાં અંડકોષમાંથી પ્રતિમાસે બંને અંડપિંડમાંથી કોઈ પણ એક અંડકોષ વિકસિત થઈ છૂટો પડી અને ગર્ભાશય સુધી પહોંચે છે ગર્ભાશય એ એવો શરીરનો ભાગ છે કે જ્યાં શિશુનો વિકાસ થાય છે આમ જેમ નરમાં શુક્રકોષ અને માદામાં અંડકોષની એક એક મહત્ત્વની ભૂમિકા હોય છે દરેક અંડકોષનો આકાર એની જાતિ પ્રમાણે અલગ અલગ હોય છે કોક જાતિમાં અંડકોષ નાનો તો કોક જાતિમાં અંડકોષ મોટો અરે કેટલીક જાતિમાં તો એવું બને છે કે અંડકોષ ફલન બાદ એનો વિકાસ એ શરીરના અંદરના ભાગમાં થાય છે અને કેટલીક જાતિમાં ફલન બાદ અંડકોષ શરીરના બહારના ભાગમાં વિકસિત થાય છે દાખલા તરીકે મરઘી અને એના ઈંડા કબૂતર અને તેના ઈંડા સાપ અને તેના ઈંડા વગેરે એક પ્રકારના અંડકોષ જ છે જેમાં શામરૂગનું ઈંડું એ સૌથી મોટો અંડકોષ છે આમ ફલન એ માદાકોષની અંદર થતું અને માદા શરીરની બહારની અંદર થતું એક અગત્યની પ્રક્રિયા છે